उदाहरण नंबर 6 रासायनिक गति की लेसन नंबर 4 धोरण 12 साइंस अचल दबाने N2O5 गैस ना उष्मीय विघटन नी प्रथम क्रम नी प्रक्रिया माटे नीचे नी माहिती मळेल छे। प्रक्रिया छे 2N2O5 गैस गिव्स 2N2O4 गैस प्लस O2 गैस। तो वेग अचळांक गणो। वेग अचळांक नी संज्ञा मित्रों छे के प्रक्रिया आपी छे प्रथम क्रम नी अने आ प्रक्रिया माटे मने आ मुजबना डेटा मळ्या छे। क्रमांक नंबर 1 शून्य सेकंडे दबाण से 0.5 अने क्रमांक नंबर 2 में 100 सेकंडे दबाण मळ्यु छे मने 0.512। हवे आ दाखलो गणवा माटे आपणे धोरण 11 साइंस ना 7मा चेप्टर संतुलन नी अंदर जे दाखला गणी हता तेनी एक बेसिक रीत थी आपणे शुरुआत दबाण અને અંતિમ દબાણ ગણવું પડશે। મિત્રો યાદ રાખજો આખા સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ બધા જ વાયુ સ્વરૂપમાં છે, બધા જ વાયુ સ્વરૂપમાં છે। તો હું પહેલા પ્રક્રિયા લખીશ, મારી પાસે આ પ્રક્રિયા છે 2N2O5 ગેસ ગિવ્સ 2N2O4 ગેસ પ્લસ O2 ગેસ। હવે શરૂઆત જ્યારે પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે શરૂઆતનું દબાણ તમને આપ્યું છે 0.5 શૂન્ય સમય। મિત્રો યાદ રાખજો કે જ્યારે પ્રક્રિયા શરૂ થાય ત્યારે નિપજ હોતી નથી। ધારો કે તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે ક્રિકેટ મેચ છે, ટોસ ઉછળી ગયો, ફિલ્ડર આવી ગયા, બેટ્સમેન પણ આવી ગયા અને એવું પૂછે કે ભાઈ કેટલી ઓવર પૂરી થઈ, તો આપણે શું કરીએ? એક પણ નહીં। કેમ કે ખાલી હજી બેટિંગ શરૂ થાય છે, તો શરૂઆતની અંદર પ્રક્રિયકની સાંદ્રતા પૂરેપૂરી હોય છે અને નિપજની સાંદ્રતા કંઈ હોતી નથી। જેમ જેમ પ્રક્રિયા આગળ જાય છે ત્યારે આપણે એવું લખીશું વપરાયેલ દબાણ। તો વપરાયેલ દબાણ માટે સમીકરણની અંદર તમારે એ લોકોની જે સ્ટોઇકિયોમેટ્રી જે છે એ સમજવાની। સ્ટોઇકિયોમેટ્રી એટલે મોલ રિલેશન। N2O5 ના મોલ 2 છે એટલે અહીંયા લખી દેવાનું 2x, N2O4 ના પણ મોલ 2 છે એટલે આ 2x અને આના મોલ કંઈ નથી એટલે સમજવાનું શું, ખાલી x। કેમ આવું? કારણ કે અહીંયા મોલ પ્રમાણ છે 2:2:1। મોલ પ્રમાણને બીજા શબ્દોમાં કહીશું આપણે તત્વ યોગ નીતિ। N2O5 ના 2 મોલ, N2O4 ના 2 મોલ અને O2 ના 1 મોલ એટલે વપરાયેલું દબાણ આ 2x, ઉત્પન્ન થયેલું દબાણ 2x અને આ x। સપોઝ અહીંયા 3 હોતું હોત તો અહીંયા 3x લખત, અહીંયા 1 હાફ હોતું હોત તો લખત 1/2x। ઓકે ફ્રેન્ડ્સ, વપરાયેલ દબાણ, ત્યાર પછી આપણે લખવાનું બાકી રહેલ દબાણ। ધારો કે 50 ઓવરની મેચ છે, એમાં 20 ઓવર પૂરી થઈ તો બાકી કેટલી રહી? તો કે 30 ઓવર। તો પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ ઘટતી જશે એટલે 0.5 - 2x અને નિપજોની સાંદ્રતા જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે તેમ વધશે તો 2x પ્લસ ઉપર કંઈ નથી એટલે 2x અને અહીંયા આવશે x। હવે આપણે શોધવાનું છે પીકુલ। પીકુલ કેવી રીતે શોધીશું? તો બધા જ પ્રક્રિયકો એક જ પાત્રની અંદર છે માટે હવે દબાણ માટે સંતુલન દબાણ માટે N2O5, N2O4 અને O2 બધા જ જવાબદાર હશે માટે અહીંયા લખીશું પી ઓફ N2O5 પ્લસ પી ઓફ N2O4 પ્લસ પી ઓફ O2। N2O5 નું દબાણ આવી ગયું આપણી પાસે 0.5 - 2x, આ છે 2x અને આ છે x। આ બધાનો સરવાળો કરીશું તો 2x ઉડી જશે, આ મળશે 0.5 પ્લસ x, આ આવી ગયું આપણું પી કુલ। પી કુલ એટલે કે 100 સેકન્ડે મળતું દબાણ। પી કુલ એટલે શું? 100 સેકન્ડે મળતું દબાણ। તો ધેરફોર અહીંયા પી કુલમાં પી કુલ બરાબર શું આવે મારી પાસે? તો 0.5 + x। ધેરફોર પી કુલનું મૂલ્ય કેટલું લઈ શકે હું? તો કે 0.512 = 0.5 + x કરો બાદ બાકી તો x બરાબર શું આવશે? x બરાબર આવશે 0.012। આ બાદ બાકી કરીશું। હવે મિત્રો આપણી પાસે સૂત્ર છે કયું? K =
2.303 by delta t log of r0 by rt. मेरे पास डेल्टा टी खबर है, t2 माइनस t1 100 माइनस 0 बराबर आप लखी सके 100 सेकंड. आर जीरो शुरुआत की सांद्रता है दबाण मैंने खबर है कितना, तो 0.5 वातावरण. पण आरटी के रीते शोधवा, तो आरटी शोधवा माटे मारी पासे रस्तो कयो छे, हाउ आई कैन कैलक्युलेट आरटी. तो आरटी माटे आज बाकी रहेली सांद्रता जे छे એને આપણે કહીશું આર ટી. તો બાકી રહેલી સાંદ્રતા આર ટી કેવી રીતે ગણીશું, તો 0.5 માઇનસ 2 ઇન્ટુ એક્સ, 0.5 માઇનસ 2 ઇન્ટુ 0.012. આ બેનો ગુણ્યાકાર કરો, 0.5 માઇનસ અંદર મલ્ટીપ્લાય થાય તો 2 2 4 2 1 2 કરો આ બેની બાદ બાકી, તો 0.476 વાતાવરણ. આ આવી ગયા તમારા આરટી. હવે બધી કિંમતોને સૂત્રમાં મૂકી દો, તો 2.303 છેદમાં 100 લોગ ઓફ શું આવશે, તો કે 0.5 ના છેદમાં 0.476. કેન્સિલ ઓફ પાછમાં મિત્રો, ફરી પાછું 0.5 ભાગ્યા 0.476 is equals to 2.303 divided by 100 log of 1.0504. હવે મિત્રો, મેં તમને કેલ્સિયમમાં લોગેરિધમ કેવી રીતે જોવાનો તે હમણાં શીખવાડ્યું. ફરી એકવાર આ જે જવાબ આવ્યો તેનું 13 વાર વર્ગમૂળ જોવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 માઇનસ 1 × 3558 ઇઝ ઇક્વલ્સ ટુ, દબાવો એટલે એનું લોગ મળી જાય. તમને લોગનું મૂલ્ય આવ્યું 2.303 બાય 100, લોગનું મૂલ્ય આવ્યું 0.02136. આ જે જવાબ આવ્યો એને મલ્ટીપ્લાય 2.303 ડિવાઈડેડ બાય 100 એટલે જવાબ આવી ગયો આપણી પાસે 0.00492. હવે આ રીતે આપણો કે, આ કેને અહીંયા લખીએ વ્યવસ્થિત રીતે, તો કે બરાબર 0.000492 ઇઝ ઇક્વલ્સ ટુ 4.92 × 10⁻⁴. આ ડેસિમલે 1 2 3 અને 4 સ્ટેપ જમણી બાજુ લઈ જાવ એટલે -4 પાવર કરવાનો. અને આ કેનો એકમ આવશે શું, તો કે અહીંયા 100 સેકન્ડ આપેલી છે માટે અહીંયા જવાબ આવશે સેકન્ડ ઇન્વર્સ. Thank you, friends.